પોરબંદર માં 400 કરતા પણ વધુ પંડાલો માં સિદ્ધિ વિનાયક ની સ્થાપના થઈ હતી, જેમાં આજે ગણેશ ઉત્સવ ના 5મા દિવસે લગભગ 50% પંડાલો માંથી દુંધાળા દેવ ને ભાવભીની વિદાય આપવામાં આવી છે. ત્યારે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદર નો ગણપતિ વિસર્જન નો ખાસ અહેવાલ. આજે ગણેશ ચતુર્થી નો આજે 5મો દિવસ છે. આજે આમ કહેવાય કે પરંપરાગત 5 દિવસ, 7 દિવસ અને 3 દિવસ, 1 દિવસ ના ગણપતિ નું સ્થાપન વિધિ કરતા હોય છે બધા. આજે પોરબંદર, સમગ્ર પોરબંદર માં આજે 5 દિવસ થયા છે અને બધા ગણેશ ભક્તો છે એનું આજે લાગણી ઉપર સમાજ આપણે ગણેશ નું વિસર્જન હોય એની પ્રક્રિયા આપણે સમાજ દ્વારા અને આપણે વ્યવસ્થા ગોઠવી આપી છે કે ગણેશની જે આપણે પ્રતિમા છે એને કંઈ પણ ઠેસ ના પહોંચે અને એનું વ્યવસ્થાના ભાગરૂપે આપણે સમાજે પીલાણા જે બોટ છે એમાં આપણે ગણપતિને બેસાડી અને થોડાક ઊંડા પાણીમાં જઈ જેથી કરીને એનું વિસર્જન વ્યવસ્થિત રીતે થઈ શકે. અને આપણે ખાસ તકેદારી એ રાખી છે આપણે પ્લાસ્ટિક વેસ્ટ પણ આપણે આ વખતે ન જાય દરિયામાં અને પ્લાસ્ટિકને અલગ કરી અને ફૂલહારને અલગ રાખી અને એને બધાને અલગ અલગ વિસર્જન કરવામાં આવેલો છે. એમાં અમારી સખત અમારી ટીમ, સમાજની ટીમ છે, અમારા અસમાવટી મિત્ર મંડળ છે, પીલાણા એસોસિએશન, બોટ એસોસિએશન બધા સભ્યો સાથે મળી અને આ સરસ મજાનું જે આયોજન ગોઠવવામાં આવ્યું છે. અને સાથે સાથે હું નગરપાલિકાનો પણ આભાર માનીશ કે આ વખતે એને જે આપણે લાઇટિંગનું બધી વ્યવસ્થા ગોઠવી આપી છે. તો આ પહેલી વખત એવું થયું છે કે ભાઈ લાઇટિંગમાં અંધારા પછી પણ આપણે આમ જોવા જઈએ સૂરજ આત્મે પછી પણ આપણે વિસર્જનનો લાભ લઈ શકશું એવા ભાગરૂપે અમે આ બધી વ્યવસ્થા કરી રાખી છે. પોરબંદર શહેરમાં આજે ગણેશ મહોત્સવનો 5મો દિવસ છે. લગભગ 400 કરતાં પણ વધારે પાંડાલોમાં દુંધાળા દેવ બિરાજમાન હતા, જેમાંથી 40-50% જેટલા ગણપતિના પાંડાલોમાંથી દુંધાળા દેવને આજે વિદાય આપવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો મોટી જનમેદની પોરબંદરનું જે અસમાવતી ઘાટ કહેવાય તે અસમાવતી ઘાટ પર ઉપસ્થિત છે અને ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીં સરકારી તંત્ર એ ખારવા સમાજ સાથે મળીને કરી છે. લોકો લાઇનબદ્ધ રીતે આવી પોતાના ગણપતિઓ અહીં જે પીલાણા એસોસિએશનના સભ્યો છે તેને સુપ્રત કરી રહ્યા છે અને ત્યારબાદ જે પીલાણા એસોસિએશન છે પીલાણા એસોસિએશનના સદસ્યો ગણપતિમાં જે કોથળીઓમાં અથવા તો પ્લાસ્ટિકની બીજી કોઈ ચીજ વસ્તુઓમાં પૂજાની સામગ્રી કે પ્રસાદ કે એવી કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ હોય તો તેનો નિકાલ કરી પ્લાસ્ટિક દરિયામાં ન જાય તે પ્રકારની કાળજી રાખી ગણપતિની જે મૂર્તિઓ છે તે લઈ પીલાણાઓમાં લઈ અને મધદરિયે પધરાવવાની જે કામગીરી છે તે થઈ રહી છે. દુંધાળા દેવની અંતિમ વિદાયને લઈને પોરબંદરના મોટા ભાગના ગણેશ ભક્તોની આંખો ભીની થઈ ગઈ છે. આના હી હોગા તુજે અગલે વર્ષ, આના હી હોગા, આ એકમાત્ર ગીત ડીજેના તાલે ઝૂમી રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં પોર બાદ આજ સાંજના સમયે અહીં ગણેશ વિસર્જન માટે ચોપાટી મેદાને આવી રહ્યા છે. તો પોલીસની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીં દેખાઈ રહી છે. પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે કે જેને લઈને અહીં કોઈ કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં. ત્યારે હજુ પણ પોરબંદરમાં 50% કરતાં વધારે સિદ્ધિ વિનાયક પોતાના પાંડાલોમાં બિરાજમાન છે. ક્યાંક 7મા દિવસે તો ક્યાંક 9મા દિવસે તો ક્યાંક 10મા દિવસે પણ પોરબંદરમાં વિસર્જન જોવા મળશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.